નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 7 ઓગસ્ટ 2024. આજના અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું કે ગુજરાતની અંદર આગામી સમયમાં બંગાળની ખાડીમાંથી ફરી એક વરસાદી સિસ્ટમ એટલે કે લો પ્રેશર સિસ્ટમ આવશે અને ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમ, કેટલાક વિસ્તારોમાં ભારે, તો કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ, પાણ લાયક વરસાદ પણ થઈ શકે છે. તો 4 દિવસની વરાપ પછી હવે ફરી વખત વરસાદી માહોલ જામી શકે. તે ક્યારે જામશે, કયા વિસ્તારમાં વરસાદ પડશે, તેમજ અત્યારે હાલ છૂટો છવાયો વરસાદ કયા વિસ્તારમાં પડશે તેની પણ વાત કરવાની છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને આપણે વાત કરીએ સૌથી પહેલાં તો અત્યારે હાલ ગુજરાતના એવા ઘણા વિસ્તારો છે જેમાં ગઈકાલે 97 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે, જેમાં સામાન્ય વરસાદ 20 mm થી લઈ અને તેનાથી ઓછો વરસાદ પણ નોંધાઈ શક્યો છે. 2-3 તાલુકા એવા હતા કે જેમાં 1.5-1.75 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. તો હવે આપણે આજે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે, તેમજ આગામી સમયમાં કેવી તીવ્રતા સાથે વરસાદ આ સિસ્ટમ લાવશે તેની પણ વાત કરવાની છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં આપણે અત્યારની લેટેસ્ટ અપડેટ. તો અત્યારે તમે જોઈ શકો કે વાદળા આપણે કયા વિસ્તારમાં સૌથી વધુ જોવા મળે છે, તો ઉત્તર ગુજરાતના આટલા વિસ્તારો, મધ્ય ગુજરાતના આ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં આપણને સામાન્ય વાદળા જોવા મળે છે. અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ છે તે કોરબા, ભુવનેશ્વર નજીક બની રહી છે. આ વિસ્તારોમાંથી ધીમે ધીમે આગળ વધશે અને આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે. ઇન્દોર, ઝાંસી, કોટા, નાગપુર વચ્ચે સિસ્ટમ અહીં પહોંચી શકે છે. હવે આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતના જે આ બધા જે વિસ્તારો છે તેમાં તમે જોઈ શકો કે સામાન્ય હળવા ઝાપટા આપણને જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારો છે, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર આજુબાજુના જે આ વિસ્તારો છે, આબુ રોડ છે, થરાદ છે, ધાનેરા છે, અંબાજી છે, તેમાં વરસાદ જોવા મળશે. તો વડોદરા અને છોટા ઉદેપુરના જે કેટલાક વિસ્તારો છે, તેમજ નર્મદા જિલ્લો છે અને ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદ પડશે. તો સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારો છે જેમાં ઝાપટા પડશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં વરાપ જેવો માહોલ જોવા મળશે. આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો તેમાં પણ ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ઝાપટા ચાલુ રહેશે. મોટાભાગના વિસ્તારોમાં વરાપ જોવા મળશે અને આવતીકાલે વરસાદી સિસ્ટમ છે તે ઇન્દોર આજુબાજુ નાગપુર સુધી પહોંચવાની છે. આજે સિસ્ટમ છે તેનો આખો જે મોટો ટ્રક બની શકે અને ગુજરાતની અંદર 8 તારીખે આવતીકાલે રાત્રિના સમયે તે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આ રીતે આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે. તો વાત કરીએ તો અમદાવાદના વિસ્તારો થોડા ઘણા છે અને તેને બાદ કરતાં બાકી આગળ જતાં પંચમહાલના વિસ્તારો નડિયાદ, કપડવંજ, લુણાવાડા, વડોદરા, છોટાઉદેપુર, અલિરાજપુર અને ખાસ કરીને દાહોદ અને મહીસાગર જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. 9 તારીખની આપણે વાત કરવાની છે. ખાસ આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાતના દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી ફેલાયેલી જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો, સુરત જિલ્લો, તાપી જિલ્લો અને ખાસ કરીને નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં હળવો ભારે વરસાદ પડશે. તો 9 તારીખે સવારથી જ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જેમાં વરસાદ પડશે. સૌથી વધારે દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડશે. તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર સુધીના જે વિસ્તારો છે, લુણાવાડા આજુબાજુના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. એટલે કે સાબરકાંઠા અને અરવલ્લીના ભાગો 9 તારીખે બપોરની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો કવર થશે, જેમાં જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. ભાવનગરમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ પડશે, કચ્છની અંદર પણ વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરવા જઈએ તો ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો, સુરત, તાપી જિલ્લો તેમજ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ તેમજ ખેડા, આણંદ, ભરૂચ, ખંભાત, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર આ બધા વિસ્તારો તેમજ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ જોવા મળશે. બનાસકાંઠાના પણ કોઈ કોઈ વિસ્તારો હશે જેમાં વરસાદ જોવા મળશે. અને ખાસ કરીને વાત કરીએ 9 તારીખે સાંજના સમયની અપડેટ, જેમાં કચ્છ જિલ્લાના રાપર, ભુજ, ભસાવ
આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદના વિસ્તારો, જામનગર તેમજ અમરેલીના તમામ વિસ્તારો અને ભાવનગરના ઘણા બધા વિસ્તારો જૂનાગઢ છે, ગીર સોમનાથના એકાદ બે સ્થળો તેમજ કચ્છ જિલ્લાની અંદર ખાવડાથી ગાંધીધામ આગળના જે રાપર, ભસાવ સહિતના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો થરાદ, રાધનપુર, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, મહેસાણા, હિંમતનગર સહિત તમામ વિસ્તારો અને અમદાવાદ છે, ગાંધીનગર છે, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો 9 તારીખે રાત્રિની અપડેટ જોઈએ, રાત્રિના 11 વાગ્યાના સમયગાળા દરમિયાન પણ જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ અમદાવાદના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, અંબાજી, આબુ રોડ આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। 10 તારીખે વહેલી સવારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો, થરાદ, ધાનેરા, આબુ રોડ, અંબાજી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડશે। મહેસાણા, પાટણ, બનાસકાંઠા તો વાત કરીએ બપોરની તો બપોરના સમયે પણ ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે થરાદ, રાધનપુર, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અંબાજી, થરાદ, ધાનેરા, ભાટસણ, દિયોદર આ બધા વિસ્તારો અને મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધીનો જે પટ્ટો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં આગામી સમયમાં વરસાદ પડશે। 11 તારીખમાં પણ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે। તો 11 તારીખથી ફરી વખત ગુજરાતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક વરાપનો માહોલ જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે। હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે। આજની વાત કરીએ તો આજે કચ્છ જિલ્લાના તમામ વિસ્તારો એવા છે જેમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોંટાના પવનો ફૂંકાશે, ઝરકના પવનો રહેશે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 42, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 44, દક્ષિણ ગુજરાતમાં 47 કિલોમીટર પ્રતિ કલાક। 8 તારીખની વાત કરીએ આવતીકાલે તો કચ્છની અંદર 44, સૌરાષ્ટ્રમાં 40ની પવનની ઝડપ રહેશે। 9 તારીખમાં પવનની ઝડપ કચ્છમાં 45 અને સૌરાષ્ટ્રમાં 30-35, કારણ કે લો પ્રેશર સિસ્ટમ બનશે। 10 તારીખની અંદર કચ્છની અંદર 46, સૌરાષ્ટ્રમાં 46 અને દક્ષિણ ગુજરાતમાં 51, તો મધ્ય ગુજરાતમાં 41-42ની પવનની ઝડપ રહેશે। 11 તારીખની વાત કરીએ કચ્છની અંદર 47, સૌરાષ્ટ્રના દરિયા કિનારે 43, દક્ષિણ ગુજરાતમાં 45ની પવનની ઝડપ રહેશે। આગામી 12-13 તારીખની અંદર પણ 45 જેવી પવનની ઝડપ જોવા મળશે। 14-15-16 તારીખમાં પણ 41-42ના ઝોંટાના પવનો ફૂંકાશે। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર। સવારના ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, નવા જ વિડીયો સાથે।